તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં નજીવા વરસાદે વિકાસ ધોઈ નાખ્યો. કે જ્યાં હલકી ગુણવત્તાના કારણે રોડ ઉપર પડ્યા ખાડા, ત્યારે નજીવા વરસાદમાં ભરાયા પાણી. કે જ્યાં વરસાદી ગટર બનાવ્યો હોવા છતાં પણ પાણી ભરાયા, ત્યારે સ્માર્ટ સિટીમાં વિકાસના નામે પૈસાનો વેડફાટ થતો જોવા મળ્યો. 24 મીટરનો રોડ આજે 12 મીટરનો દેખાય છે, અને 12 મીટરનો ય નથી દેખાતો. સાથે સાથે આ રોડ ઉપર વરસાદી કાંસનું કામ થયું છે. હમણાં હાલમાં 6 મહિના પહેલા ગટરની કામગીરી થઈ છે, પણ આ બધી કામગીરી હલકી ગુણવત્તાની અને અધિકારીઓની, ચૂંટાયેલા પ્રતિનિધિઓની અને સાથે સાથે કોન્ટ્રાક્ટરોની મિલીભગતવાળી કામગીરી છે. અને આ કામગીરીનું ચોખ્ખું ઉદાહરણ અહીંયા દેખાય છે કે રોડ એક જ વરસાદમાં, અડધા કલાકના વરસાદમાં ધોવાઈ ગયો છે, અને એ ધોયા પછી આજે લોકોને આવવા જવામાં અહીંયા કેટલી તકલીફો પડી રહી છે તે તંત્ર જોતું નથી. આ હલકી ગુણવત્તાની કામગીરી અને ભ્રષ્ટાચારના કારણે શક્ય બન્યું છે. અને આજે આ રોડની કામગીરી જે થઈ, એના પહેલા ગટરની કામગીરી થઈ હતી. ગટરની કામગીરી એટલા માટે થઈ હતી કે તાંડલજા ગામની આજુબાજુનો આ વિસ્તાર છે, ત્યાં વારંવાર ગટરો ઉભરાવાનો પ્રશ્ન ઉભો થાય છે. પરંતુ અને એ પ્રશ્ન ઉભો થયો ત્યારે ગટરની કામગીરી કરી. આ ગટરની કામગીરી કરવાથી આ પ્રશ્નનું સમાધાન થવું જોઈએ. એ સમાધાન થવાને બદલે હાલમાં પણ એ પ્રશ્ન ઠેરનો ઠેર છે. એટલે સંપૂર્ણ તમામ પ્રકારની કામગીરીઓ જે છે એ ભ્રષ્ટાચારને છાવરવા માટેની કામગીરીઓ થઈ છે. લોકોને રોડ રસ્તાનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન ઠેરને ઠેર છે, પરંતુ આ તંત્ર જાગતું નથી અને ભ્રષ્ટાચાર કરવામાંથી ઊંચું આવતું નથી. અને એટલા માટે તો ભાજપનો પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી પોતે એમ કહે છે કે વડોદરા શહેર વિકાસમાં પાછળ રહ્યો છે. એ વિકાસમાં પાછળ રહેવા પાછળ વડોદરા શહેરમાં જે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને કોન્ટ્રાક્ટરો છે, એ બંનેનો મિલીભગતનો ભ્રષ્ટાચાર જ છે જેના કારણે વડોદરા વિકાસમાં પાછળ છે. 24 મીટર